નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ અગિયાર વિશે તમારો ઇતિહાસ જેની અંદર પ્રથમ પરીક્ષાની અંદર મિત્રો સારામાં સારું પરિણામ આવે એના માટે કરે તમારા મોસ્ટ એમ પેપર સોલ્યુશન જોવાના છે જેની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો તમારી પરીક્ષા લેવાતી હોય છે બે કલાકનો સમયગાળો અને પચાસ વનનું પેપર તમારે જો પ્રથમ પરીક્ષાની અંદર સારું રિઝલ્ટ મેળવવું છે ધાર્યા કરતા પણ વધારે માર્ક્સ મેળવવા છે તો આ વિડીયો તમે છેલ્લે સુધી બની રહેશો તે પહેલાં માં નવા છો તો પાટણ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો મિત્રો અન્ય વિષયના જે પેપર સોલ્યુશન જોઈએ છે તેની સંપૂર્ણ લિંક્સ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળવાપાત્ર થશે પહેલો વિકલ્પ છે કે સાંખ્ય દર્શન ના રચ્યતા કોણ ગણાય છે તો મહર્ષિ કપિલ એટલે કે સિયર રાઈટ આન્સર ત્યારબાદ છે ગૌતમ બુદ્ધના ગૌત્રનું નામ શું છે તો આ ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું છે તો આવશે ગૌતમ ત્યારબાદ છે આ ગ સર મિત્રો ગૌત જ પૂછ્યું છે ત્યારબાદ આગળ ગૌતમ બુદ્ધનું નિર્માણ પામ્યા તે સ્થાન તો કે આવશે કુશીનગર અથવા તો કુશીનારા આગળ આવશે મેગસ્થિનિક્સ કયા દેશના રાજદૂત હતા તો એ તેઓ ગ્રીકના હતા અને કોના સમય અંદર ભારત આવેલા હતા એ તમે કોમેન્ટ કરશો વિભાગ બે જેની અંદર આઠ પ્રશ્નો હશે દરેક પ્રશ્નનો એક એક માર્ક્સ રહેશે તેવા આઠ પ્રશ્નો પૂછે છે અને પહેલો પ્રશ્ન છે કયો મંદિર ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર સ્પષ્ટ કરે છે સદીમાં આવેલો બુદ્ધરનું મંદિર ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર સ્પષ્ટ કરે છે બીજા નંબરનો પ્રશ્ન છે હડપ્પી સભ્યતાનો વિદેશ સાથેનો વેપાર કયા બંદરેથી થતો હતો હડપ્પી સભ્યતાનો વિદેશ સાથેનો વેપાર લોથલ અને શુદ્ધ ઝેંડોર બંદરોથી થતો હતો પ્રશ્ન ત્રણ વૈદિક સંસ્કૃતિ કોને કહે છે તો જવાબ જોઈએ તો તેને અંદર છે કે શ્રી સંસ્કૃતિ પાછીના સમય દરમિયાન ભારતમાં વિકસેલી સંસ્કૃતિને વૈદિક સંસ્કૃતિ કહે છે આ વૈદિક કાળ એટલે વેદ નામના પ્રાચીન ભારતની સાહિત્યનો રચનાકાળ વેદ એ સંસ્કૃતિના વીમાથી બનેલો શબ્દ છે તેનો અર્થ જ્ઞાન થાય છે મિત્રો દરેકે દરેક મોસ્ટ મોસ્ટમ્પી છે તમે વિડીયો જરા પણ સ્કીપ ના કરશો છેલ્લે સુધી જોતા રહેશો લાઇક ના કરીએ તો કરી દેશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ખાસ કરીને ના ભૂલતા તમને સંપૂર્ણ સચોટ અને સાચી માહિતી અહીં મળવા પાત્ર છે ચોથા નંબરનો છે ઋગ્વેદ કાલીન સમાજમાં કઈ કઈ વિદુષી મહિલાઓ હતી તો ઋગ્વેદ સમાજમાં જોવા જઈએ તો લોપા મુદ્રા અપાલા પૌલોમી અને વિશ્વ વારા વગેરે વિદુષી મહિલાઓ હતી પ્રશ્ન પાંચ જૈન ધર્મના સ્થાપક કોણ હતા જૈન ધર્મના સ્થાપક ઋષભદેવ હતા આગળ છે સામ્રાજ્ય વિસ્તારની સ્પર્ધામાં કયા કયા રાજ્યો હતા

અને અહિંસક નીતિને મોર્ય સામ્રાજ્યના પતન માટે જવાબદાર ગણાય છે વિભાગ સી છે મિત્રો તેની અંદર છે પાંચ પ્રશ્નો હશે દરેકમાં બે ગુણ હશે એવા દસ ગુણનો વિભાગ સી થશે પહેલો પ્રશ્ન છે હડપ્ય સભ્યતાના લોકો બાળ ઉછેર નું જ્ઞાન ધરાવતા હતા એમ શા પરથી કહી શકાય તો જોઈએ કે હડપ્ય સભ્યતાના અવશેષોમાંથી બાળકોને રમવાના વિવિધ પ્રકારના સુંદર રમકડા મળી આવ્યા છે તે ઉપરાંત તેની અંદર પ્રાણીઓ અને પક્ષીઓના આકારના રમકડા મુખ્ય છે આ ઉપરાંત ઘૂંઘરી લખોટા સિસુટીઓ માટીના ગાડા રમકડાઓનો સમાવેશ થાય છે માથું હલાવતો બળ દોરીની મદદથી ઉપર નીચે ચળ ઉતર કરતો વાંદરો વગેરે યાંત્રિક કરામતવાળા કેટલાક રમકડા પણ મળી આવ્યા છે આ પરથી કહી શકાય કે હડપ્પ્ય સભ્યતાના લોકો બાળ ઉછેરનું જ્ઞાન ધરાવતા હતા પ્રશ્ન બે હડપ્પી સભ્યતાના લોકો ઘરની સજાવટ માટે કઈ ખાસ કાળજી રાખતા હતા હડપ્પી સભ્યતાના અવશેષોમાંથી ઘર વપરાશની ચીજોના જાત જાતના રંગબેરંગી વાસણો અનાજનો સંગ્રહ કરવા માટેની કોઠીઓ અનાજ દળવા માટે પથ્થરની ઘંટીઓ હાથી દાનની સોય દાંતડા પાણીના વાસણો રાખવાનો સ્ટેન્ડ ટેબલો ખુરશીઓ પલંગો વણેલી સાદડીઓ દિવ્યો ધૂપદાનીઓ સાહીના ખડિયા વગેરે વસ્તુઓ મળી આવી છે આ પરથી કહી શકાય કે હડપ્પી સભ્યતાના લોકો ઘરની સજાવટ માટે ખાસ કાળજી રાખતા પ્રશ્ન ત્રણ મિત્રો મોર્ય સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તે બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં શક્કરવર્તી વાટના સાથે ગણાય તો ઈસવીસન પૂર્વની ત્રીજી સદીમાં લિંગના યુદ્ધ પછી આ જોવા જઈએ તો મોર્ય સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો તેણે બૌદ્ધ ધર્મના એક પ્રાંતિય ધર્મમાંથી વિશ્વ ધર્મ કક્ષાએ પહોંચાડી દીધો અને કલિંગના યુદ્ધ પછી મિત્રો જે તેના અશોકની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું હતું તેણે બૌદ્ધ સાધુ અને સાધુઓને ભારત અને ભારતની બહાર શ્રીલંકા પશ્ચિમ એશિયા ઉત્તર આફ્રિકા સિરિયા પેલેસ્ટાઇન તથા ગ્રીસમાં ધર્મ પ્રચાર માટે મોકલ્યા હતા આને કારણે આ બધા પ્રદેશોમાં બૌદ્ધ ધર્મ ફેલાયો આ મૌર્ય સમ્રાટ અશોકે આ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો તે બૌદ્ધ ધર્મના ઇતિહાસમાં સકરવાતી ઘટના ગણાય છે પ્રશ્ન ચાર બુદ્ધ કાલે પ્રજાસત્તક રાજ્યો કયા કયા હતા તો પહેલો છે કપિલ વસ્તુના શક્યો અસુમ સુમાર ગિરના મગ્ન તે ઉપરાંત જોવા જઈએ તો કે કેશપુતના કાલાન રામના કોલિય કુશીનારાના મલ્લ પાવાના મલ્લ વિદે આ પ્રમાણે જે જોઈએ તો આ ગણતંત્રી રાજ્યમાં આઠ રાજ્યો વર્જી સંઘ સાથે અને બે રાજ્યો મલ્લ સંઘ સાથે જોડાયેલા હતા પ્રશ્ન પાંચ તે અંતર છે મોર્ય સામ્રાજ્યને ભારતનો પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય ત્યાંથી ગણવામાં આવે છે તો મોર્ય સામ્રાજ્ય મોર્ય યુગથી ભારતમાં ઇતિહાસની ચોક્કસ અને આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે આ યુગ દરમિયાન ચંદ્રગુપ્ત મોર્ય સ્થપાયેલા મગધ સામ્રાજ્યનો વિકાસ તેની ટોચ પર પહોંચ્યો હતો નાના છૂટા છવાય રાજ્યો એક જ સામ્રાજ્ય હેઠળ સંગઠિત થયા અને રાજકીય એકતા સધાઈ સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન અહિંસા સેવા અને સર્વ સર્વધર્મ સ્વભાવ જેવા લોકજીવનમાં ઉમદા મૂલ્યની સ્થાપના થઈ અને દેશમાં શાંતિ સલામતી તથા સ્મૃતિનો વ્યાપ વધ્યો આથી મૌર્ય સામ્રાજ્યને ભારતનો પ્રથમ ઐતિહાસિક રાજ્ય ગણવામાં આવે છે મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન બાકીના વિભાગો અથવા તો પછી અન્ય વિષયનું સોલ્યુશન મેળવવા માટે તેની સંપૂર્ણ લિંક ડિસ્ક્રિપ્શનમાં છે વોટ્સએપ ટેલિગ્રામ પણ ડિસ્ક્રિપ્શનમાંથી જોઈન કરી લેશો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ આ વિડીયો હવે જ શેર કરી દો